नमस्कार दर्शक मित्रों, हूँ झलपा बाबरिया, लोकसभा न्यूज में आपनु हार्दिक स्वागत करू छू। हवे जोईए आजना मुख्य समाचार। साबरकांठा थी अमारा रिपोर्टर जितेंद्र सोलंकी साथे। साबरकांठा जिल्ला सहित गुजरात भर में युवाओं ने हार्ट एटेक थी मौत थवाना किस्सा वध्या छे, त्यारे नवरात्रिना त्यौहार ने लईने आरोग्य विभागे पण कमर कसी लीधी छे। हिम्मतनगर खाते सिविल हॉस्पिटल में युवाओं ने हार्ट एटेक आवाना बनावोमां सीआरपी आपी तेमनो जीव बचावी शकाय छे ते माटे एक तालीमनुं आयोजन करवामां आव्युं छे। नवरात्रि चलाव गरबा क्लासीसना संचालकों सहित पार्टी प्लॉटना संचालकों सहित आज मेडिकल कॉलेज खाते तालीम आपवामां आवी हती अने सीआरपी आपी कई रीते कोईनो जीव बचावी शकाय छे ते बाबते मार्गदर्शन आपवामां आव्यु हतुं। त्यारे आ कार्यक्रममां 15 जेटला ग्रुप हाजर रह्या हता अने तालीम लीधी हती। હું ડૉક્ટર પલક ચુડાસમા, એનેસ્થેશિયા વિભાગ, જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ એન્ડ સિવિલ હોસ્પિટલ હિંમતનગર। આપણે હાલ નવરાત્રિ દરમિયાન તમે ગરબાના આયોજકો અને ગરબા થવાના હોવાથી યુવાનોમાં તમે જુઓ છો કે રૂટીન એક્સરસાઇઝ કરતાં વધારે એક્સરસાઇઝ, જેમ કે જીમમાં જાય અથવા વધુ પડતું એક્ઝર્શન થાય, તો જે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, અચાનક બેભાન થઈ જવું, તો એવા સમયે તેમણે પ્રાથમિક સારવાર શું આપવી, એ પ્રાથમિક સારવાર આપવાથી જે એમનો ગોલ્ડન પીરિયડ છે કે ત્યાં પ્રાથમિક સારવારથી હોસ્પિટલ સુધી પહોંચે, એ દરમિયાન તમે શું સારવાર આપી શકો, એ સારવાર કઈ રીતે આપી શકાય અને કેવી રીતે આપવી, તેનું અમે અહીંયા આયોજકોને ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે એ સીપીઆર તાલીમ દ્વારા। તો એ સીપીઆર તાલીમથી આપણે દર્દીને આવેલ હાર્ટ એટેકમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ જ્યાં સુધી ડૉક્ટર કે 108 આવે ત્યાં સુધી રક્ત પરિભ્રમણ શરીરમાં ચાલુ રહે અને કોઈનો પણ જીવ અને કોઈ પણ અંગ કાયમી બંધ થતું બચાવી શકાય, એ અંગેની તાલીમનું આયોજન કરેલ છે અને તેમાં 15થી વધારે ગરબાના આયોજકોએ ભાગ લીધેલો છે અને તાલીમ સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કરેલ છે। આગામી શારદીય નવરાત્રિમાં ગરબા ગાતા ખેલૈયાઓને કોઈ પણ જાતનો હાર્ટ એટેક કે એવા કોઈ પણ થી નુકસાન ન થાય એ માટે માનનીય આરોગ્યમંત્રીશ્રીના હુકમને માન આપી અને અત્રેની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે હિંમતનગર શહેરના 15 જેટલા જુદા જુદા નવરાત્રિ આયોજકો અને તેમના સ્વયંસેવકોને ભેગા રાખી અને સીપીઆર તાલીમનું આયોજન અમારા એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવેલ અને એમાં બધા જ આયોજકો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સંપૂર્ણ રીતે તાલીમ પૂરી કરી છે અને હવે પછી કોઈપણ અનિચ્છનીય બનાવ બને આવો કોઈપણ ખેલૈયાને તો ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તરત જ સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે, જીએમઈએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે અમારી જે ટુકડીઓ તૈનાત છે, મેડિકલ ઓફિસર અને મેડિસિન ડિપાર્ટમેન્ટ, એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ, સર્જરી ડિપાર્ટમેન્ટ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની, એમને ત્યાં તાત્કાલિક સારવાર માટે લઈ આવવામાં આવશે અને અમે બધાનો આભાર માનીએ છીએ જે લોકો અહીંયા આવ્યા। હવે ફરી મળીશું નવા સમાચાર સાથે, જોતા રહો લોકસભા ન્યૂઝ અમરેલી।